નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં। અત્યારના સૌથી પહેલા સમાચાર વિશે વાત કરીએ તો કોરોના કેસ વધતા રાજ્યના ચાર મોટા મંદિરો બંધ કરવા માટે નિર્ણય લેવામાં આવ્યો છે। કોરોના બેકાબુ થતાં પોષી પૂનમે રાજ્યના ચાર મંદિર દર્શનાર્થીઓ માટે બંધ રહેશે, ઓનલાઈન દર્શન થઈ શકશે। 17 જાન્યુઆરીએ પોષી પૂનમ હોવાથી અંબાજી, શામળાજી, ડાકોર અને ખેડબ્રહ્માનું મંદિર બંધ રાખવા માટે નિર્ણય લેવામાં આવ્યો છે। ત્યારબાદ મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતો ફરીવાર આંદોલન કરશે, 31 તારીખ સુધીનું સરકારને અલ્ટિમેટલ આપ્યું છે। સંયુક્ત કિસાન મોરચાએ ગઈકાલે બેઠક બોલાવી હતી અને ત્યારબાદ માહિતી આપતા જણાવ્યું હતું કે સરકારે ટેકાના ભાવ માટે કમિટીનો બનાવી મૃતકોના પરિવારને વળતર ન આપ્યું, તેમજ ખેડૂતો સામેના કેસો પરત પણ લીધા નથી। આમ હજી સુધી ખેડૂતોની ઘણી માંગ સ્વીકારવામાં આવી નથી, એટલા માટે 31 તારીખ પછી આંદોલન કરવામાં આવશે। ત્યારબાદ મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતમાં કોરોનાના કેસોમાં થોડો ઘટાડો જોવા મળ્યો છે। ગઈકાલે ગુજરાતમાં કોરોનાના 9177 કેસ નોંધાયા, જ્યારે 5404 દર્દી કોરોનાને માત આપીને સાજા પણ થયા છે। ગુજરાતમાં હાલ કોરોનાના સક્રિય કેસોની સંખ્યા વધીને 59567 સુધી પહોંચી ગઈ છે। જોકે ગઈકાલે દિવસ દરમિયાન 7 લોકોના કોરોનાના કારણે મૃત્યુ પણ થયા હતા। ત્યારબાદ મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતના સરકારી કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। નવું મકાન ખરીદવા તેમજ જૂનું રિપેર કરવા માટે હવે 7.09% દરે લોન આપવામાં આવશે। નાણાં વિભાગના આદેશ પ્રમાણે નવું મકાન ખરીદવા માટે 15ને બદલે 25 લાખની સહાય આપવામાં આવશે, જ્યારે રિપેરિંગ માટે 2ના બદલે 10 લાખ રૂપિયા સુધીની લોન મળશે। ત્યારબાદના ક્રિકેટને લઈને મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો વિરાટ કોહલીએ ટીમ ઇન્ડિયાની ટેસ્ટ કેપ્ટનશીપ પણ છોડી છે। 7 વર્ષ સુધી ટીમ ઇન્ડિયાના કેપ્ટન રહ્યા, આ પહેલાં T20 અને વન ડે ટીમના પણ કેપ્ટન પદ છોડી ચૂક્યા છે। કોહલી સાઉથ આફ્રિકા સામે ટેસ્ટ સિરીઝમાં હાર બાદ તે જાહેરાત કરી છે। ત્યારબાદ મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો તમિલનાડુમાં આજે સંપૂર્ણ લોકડાઉન લાગુ રહેશે। જરૂરી સેવાઓ જેવી કે ડેરી, એટીએમ સેવા, હોસ્પિટલ, પેટ્રોલ પંપ, એમ્બ્યુલન્સ સેવા વગેરે શરૂ રહેશે, જ્યારે બસ સેવા અને મેટ્રો રેલ સેવા બંધ રહેશે। તે સિવાય જરૂરી ન હોય તેવી દુકાનો, ગલ્લા તેમજ બજારો બંધ રાખવા માટે આદેશ પણ આપવામાં આવ્યો છે। જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલ બનાવવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો, જેથી અમારા આવનારા કોઈ પણ વિડીયો હોય એની માહિતી તમારા સુધી પહોંચી શકે।